નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજના આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતી અને હિન્દી ફિલ્મના જાણીતા અભિનેત્રી અરુણા ઈરાનીની ગુજરાતી ફિલ્મ અને ટીવી સિરિયલ વિશે. આમ તો તેમણે 300થી પણ વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરેલું છે, પણ એ બધાની યાદીનો સમાવેશ કરતાં વિડીયો લાંબો થઈ જતો હોવાથી આપણે તેમના ગુજરાતી ફિલ્મ અને ટીવી સિરિયલ વિશે જ વાત કરીશું. તો વાત કરીએ તેમના ગુજરાતી ફિલ્મ વિશે, તો સૌથી પહેલાં 1963માં આવેલી ગુજરાતી ફિલ્મ સત્યવાન સાવિત્રીમાં આ નજર આવ્યા. ત્યાર પછી 1965માં આવેલી ફિલ્મ પાનેતરમાં જોવા મળ્યા. આ મૂવીમાં તેમની સાથે પદ્મા નાની અને મહેશ કુમાર હતા. ત્યાર પછી 1967ની ફિલ્મ કલાપી એ તેમની ખૂબ જ જાણીતી ફિલ્મ રહી. ત્યાર પછી 1967ની ફિલ્મ વિજય દત્ત સાથે ગુજરાતણ ફિલ્મોમાં નજર આવ્યા. 1968ની ફિલ્મ મારે જવું પેલે પારમાં સંજીવ કુમાર સાથે જોવા મળ્યા. 1979ની ફિલ્મ મૈયારા હૈયામાં મનહર દેસાઈ સાથે જોવા મળ્યા. અને તે જ સાલ વિધિના લેખ ફિલ્મમાં પણ મહેશ દેસાઈ સાથે જોવા મળ્યા. 1977માં આવેલી ફિલ્મ સંતુ રંગીલીમાં ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જોવા મળ્યા. 1977માં રવિન્દ્ર મહાજનની સાથે મારી હેલ ઉતારો રાજ મૂવીમાં નજર આવ્યા. તો 1978માં કંચન અને ગંગા ફિલ્મમાં ડબલ રોલમાં દેખાણા. આ ફિલ્મમાં તેમની સાથે હીરો તરીકે કિરણ કુમાર હતા. અને ત્યાર પછી કિરણ કુમાર અને અરુણા ઈરાનીની જોડી એને લોકોએ ખૂબ જ પસંદ કરી. ત્યાર પછી 1979માં કિરણ કુમાર સાથે રંગીલી ગુજરાતણ ફિલ્મમાં નજર આવ્યા. અને તે જ સાલ કિરણ કુમાર સાથે રાજપૂતાણી ફિલ્મોમાં જોવા મળ્યા. 1980માં નરેશ કનોડિયા સાથે જોગ સંજોગ ફિલ્મોમાં જોવા મળ્યા. અને તે જ સાલ કિરણ કુમાર સાથે ગંગા કપૂરની ગંગા ફિલ્મોમાં નજર આવ્યા. 1980માં અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નમણી નાગેરવેલ ફિલ્મમાં દેખાણા. અને 1980માં અસરાની સાથે 100 દાડા સાસુના તો 1 દાડો વહુનો ફિલ્મોમાં નજર આવ્યા. અને ત્યાર પછી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે સોરઠની પદમણી ફિલ્મમાં જોવા મળ્યા. 1981માં અરવિંદ કુમાર સાથે ગામડાની ગોરી ફિલ્મમાં નજર આવ્યા. અને 1981માં કિરણ કુમાર સાથે છેલ છબીલી સોનલ ફિલ્મોમાં દેખાણા. અને ત્યાર પછી કિરણ કુમાર સાથે રણચંડી, વિફરેલી વાઘણ અને સુહાગણ જેવી ફિલ્મોમાં નજર આવ્યા. અને 1982માં કિરણ કુમાર સાથે ચરોતરની ચંપા, ફૂટપાથની રાણી, જમના બની જગદંબા, મા વિના સુનો સંસાર, ખબરદાર, વેરની આગ, રામ રાખે અને કોણ ચાખે, આમ ટોટલ 1982માં 7 ફિલ્મોમાં દેખાણા. 1983માં આસરાની સાથે ખરાખરીનો ખેલ, કિરણ કુમાર સાથે લોહીનો તિલક અને વેરના વરામણા. ત્યાર પછી 1985માં કિરણ કુમાર સાથે દીકરી ચાલી સાસરીએ, ઉપેન્દ્ર ત્રિવેદી સાથે માલો નાગદે, ઉપેન્દ્ર ત્રિવેદી સાથે માલો નાગદે અને રાજીવ સાથે મંગળ ફેલારા ફિલ્મમાં નજર આવ્યા. અરવિંદ કુમાર સાથે સગાસાવ સ્વાર્થના ફિલ્મમાં દેખાણા. ત્યાર પછી થોડા વર્ષના ગેપ બાદ 2000માં હિતેન કુમાર અને રાજશ્રીની ફિલ્મ ઝુંદડીની રાજમાં નજર આવ્યા. અને 2019ની ફિલ્મ ચાલ જીવી લઈએમાં મહેમાન કલાકાર તરીકે દેખાણા. તો દોસ્તો, આ હતી અરુણા ઈરાનીની ગુજરાતી ફિલ્મ. તો દોસ્તો, હવે તેમના ટીવી સિરિયલની વાત કરીએ તો સૌથી પહેલા 1995થી 1997 સુધી જમાના બદલ ગયા હેમાં આ વીણાનું પાત્ર ભજવ્યું. ત્યાર પછી 2001થી 2005 સુધી દેશ મેં નીકળા હોંગા ચાંદમાં તેજીના રોલમાં નજર આવ્યા. ત્યાર પછી 2001થી 2002 સુધી મહેંદી તેરે નામકીમાં શ્રદ્ધા મલિકનું પાત્ર ભજવ્યું. 2003થી 2005 સુધી તુમ બિન જા આવો કહાં આમાં સલેમી અવિનાશ માથુરના રોલમાં નજર આવ્યા. 2005થી 2006 સુધી એ જમીન છે આસમાન તકમાં બલરાજની માતાનું પાત્ર ભજવ્યું. 2005થી 2006 સુધી રબ ઇશ્કના હોવેમાં વીરાની માતાનું પાત્ર ભજવ્યું. 2006માં વૈદેહી સિરિયલમાં સીતાનો રોલ કર્યો. 2006થી 2007 સુધીમાં બાલાજી ટેલી ફિલ્મનું કહાની ઘર ઘર કીમાં નારાયણી દેવીના પાત્રમાં નજર આવ્યા. 2007માં મયંક ટીવી સિરિયલમાં આ દુર્ગા ખુરાનાને પાત્રમાં નજર આવ્યા. 2007થી 2009 સુધી બુલબુલ કી બેટિયા ચલી ડોલી સજાકેમાં દાદીમાના પાત્રમાં નજર આવ્યા. 2007થી 2009 સુધી નાગિન સિરિયલમાં માસા અને ત્રિવેણીના ડબલ રોલમાં નજર આવ્યા. 2008માં સાસ વર્સિસ બહુમાં જુગડેના પાત્રમાં નજર આવ્યા. 2009થી 2011 સુધી કોન્ટિલિયો પ્રોડક્શનનું ઝાંસી કી રાણીમાં આ વહીની ઈબાના પાત્રમાં નજર આવ્યા. ત્યાર પછી 2010થી 2011 સુધી સંજોગ સે બની સંગીની એ સિરિયલમાં રાજરાણીના પાત્રમાં નજર આવ્યા. ત્યાર પછી 2011થી 2012 સુધી દેખા એક ખ્વાબમાં રાજમાતા મીમનલ દેવીના પાત્રમાં નજર આવ્યા. 2011થી 2012માં મેં લક્ષ્મી તેરે આંગન કી સિરિયલમાં શારદા આના પાત્રમાં નજર આવ્યા. 2012માં પરિચય નહીં જિંદગી કે સપનો કામાં સુલેખા દિવાનના પાત્રમાં નજર આવ્યા. 2013થી 2014 સુધી સંસ્કાર ધરોહર અપનો કીમાં અનસુયા વૈષ્ણવ તરીકે નજર આવ્યા.
અને ત્યાર પછી એ તેલસાલ બાલાજી ટેલિફિલ્મના ભાગ્યલક્ષ્મી સિરિયલમાં વસુંધરા પ્રજાપતિ તરીકે દેખાણા. 2016માં સૌભાગ્યલક્ષ્મી સિરિયલમાં પણ વસુંધરા પ્રજાપતિનો રોલ કર્યો. 2016માં સ્વાસ્તિક પ્રોડક્શન હાઉસનું સિરિયલ પોરસમાં આ દેવજ્ઞ યાની ધ ઓળખ તરીકે નજર આવ્યા. 2018-2019 સુધી દાસ્તાને મોહબ્બત અનારકલીમાં આ હમીદા બાનુ બેગમનું પાત્ર ભજવ્યું. 2019માં દિલ તો હેપી હેજીમાં મિસ ખોલસા અને ધ કપિલ શર્મા શો અને યહ યુનદીનો કી બાત હૈમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે દેખાણા. તો દોસ્તો, આ હતું અરુણા ઈરાનીના તમામ ટીવી સિરિયલ અને ગુજરાતી ફિલ્મોનું લિસ્ટ. આમ જોઈએ તો અરુણા ઈરાનીએ ગુજરાતી ઉપરાંત હિન્દી, કન્નડ અને મરાઠી સિનેમામાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તો દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.